नमस्कार, हार्दिक स्वागत है तमारो एजुकेशन इन गुजराती चैनल पर। आज आपनो टॉपिक छे पतरंगा धोरण 4 चैप्टर 6 तमने चंद्रक मळे। तो तेमा छे के चालो गाईए गीतड़ू। धमा चकड़े धमा चकड़े धमा चकड़े मारू नाम, डाहियू डाहियू करवानू के कहवानू ए तारू काम। सीधा रस्ते वाका चूका पगला मांडू लांबा टूका, पान वीणू भीना सूका भेगा करू डाढ़ी ठूठा। पूछो नहीं ए बधानू शू छे हवे मारे काम, धमा चकड़े धमा चकड़े धमा चकड़े मारू नाम। आ गीत छे ए नीता रामियानू छे। હવે આપણે જોઈએ વાતચીત। તેમાં પહેલું છે કે ચિત્ર ધ્યાનથી જુઓ, તેમાં દેખાય છે તે વિશે એક વાક્ય કહો। તેમાં છે કે શિક્ષકે બધા બાળકો પાસે એક એક વાક્ય બોલાવી આખા ચિત્રનું વર્ણન કરાવ્યું। પછી બીજું છે કે ધારો કે તમે આવા ઠેંગુજીના દેશમાં જાઓ તો તમને કઈ મુશ્કેલી પડે। ત્રીજું છે કોઈ ઊંચા મોટા માણસોના દેશમાં તમે જાઓ તો શું કરો। અને ચોથું છે કોઈ ઠેંગુજી ક્લાસમાં આવી જાય તો તમે શું કરો। હવે આપણે જોઈએ વાર્તા નાની ગુલાબ સાહસ મોટું। તેમાં છે કે એક નાની છોકરી 6 ધોરણમાં ભણે, ગુલાબ એનું નામ। ગામને છેડે ખેતરમાં તેનું ઘર, તેના મમ્મી પપ્પા ખેતી કરે, તેમના ખેતરની પાસેના ખેતરમાં કુસુમનો પરિવાર રહે। કુસુમ અને ગુલાબ એકસાથે નિશાળે જાય। એક દિવસની વાત છે, લગભગ 10:30 ગુલાબ અને કુસુમ નિશાળે પહોંચ્યા। તે દિવસે સમાચાર વાંચવાનો વારો કુસુમનો હતો। તેણે પેન લેવા દફતરમાં હાથ નાખ્યો, તરત જ ઝટકા સાથે હાથ પાછો ખેંચી લીધો। ગુલાબે પૂછ્યું, શું થયું? કુસુમે કહ્યું, કશું કરડ્યું લાગે છે। ગુલાબે ઝડપથી દફતર બંધ કરી દીધું। એણે ધ્યાનથી કુસુમનો હાથ જોયો। કુસુમની આંગળીઓમાંથી લોહી નીકળતું હતું, પણ આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો। કુસુમની આંગળી પર 2 ટપકા હતા। ગુલાબ સમજી ગઈ કે શું બન્યું છે। તેણે તરત જ પોતાનો દુપટ્ટો લઈ કુસુમના લોહી નીકળતા કાંડા પર બાંધી દીધો। ગુલાબે દુપટ્ટાને બાંધ્યો એટલે કુસુમે કહ્યું, ઓય માં, શું કામ બાંધે છે? આ લોહી તો જો હમણાં બંધ થઈ જશે। ગુલાબે કુસુમને કહ્યું, તું હમણાં શાંત બેસી રહે, હલનચલન ના કરીશ, હું આવું છું। તેણે કુસુમના દફતરને બરાબર બંધ છે તેમ તપાસી એક બાજુ મૂકી દીધું। તે સમયે વર્ગમાં બીજા બાળકો પણ આવી ગયેલા। ગુલાબે મયુર અને સોનલને દોડાવ્યા કે તેઓ ફટાફટ શિક્ષકને બોલાવી લાવે। શિક્ષક આવતા ગુલાબે તેમને ખાનગીમાં કહ્યું, બહેન, કુસુમને સાપ કરડ્યો હોય એમ લાગે છે, પેલા દફતરમાં સાપ હોય એમ પણ લાગે છે। શિક્ષકે બીજા શિક્ષકને બોલાવ્યા, તેઓ ગુલાબને તેમજ તેના દફતરને લઈને સરકારી દવાખાને પહોંચ્યા। કુસુમને પણ તેમણે સાથે રાખી ડૉક્ટરે ગુલાબને તપાસી। તેમણે શિક્ષકને પૂછ્યું, એ સાપ કોઈએ જોયો હતો? તે ઝેરી હતો કે બિનઝેરી? શિક્ષકોએ કહ્યું, કદાચ આ દફતરમાં જ સાપ છે। એક તરફ ડૉક્ટરે ગુલાબની સારવાર શરૂ કરી અને બીજી તરફ તેમણે સાપના જાણકારને તેડાવ્યા। ડૉક્ટરે કુસુમને પૂછ્યું, આ દુપટ્ટો કોણે બાંધ્યો? કુસુમે કહ્યું, મારી બહેનપણી ગુલાબે. ડૉક્ટરે કહ્યું, તારી બહેનપણી તો ભારે હોશિયાર, સાપના જાણકારે દફતરમાંથી સાપ કાઢ્યો, તે ઝેરી હતો. ડૉક્ટરે કુસુમને ઝેર વિરોધી દવાનું ઇન્જેક્શન આપ્યું. ગુલાબની સમય સૂચકતાને કારણે કુસુમનો જીવ બચ્યો. વળી દફતર બંધ કરીને બીજા બાળકોને પણ સાપથી બચાવ્યા. બીજા દિવસે પ્રાર્થના સંમેલનમાં આચાર્યશ્રીએ ગુલાબની વાત કરતાં કહ્યું કે દફતરમાં સાપ છે તેમ ખબર હોવા છતાં ગુલાબ ડરે નહીં, ગભરાય નહીં. તેણે દફતર બંધ કરી એક તરફ મૂકી દીધું. કુસુમના હાથે પાટો બાંધ્યો જેથી લોહીમાં ઝેર ભળે નહીં. ગુલાબે સમજદારીનું કામ કર્યું. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાળીઓના ગડગડાટથી ગુલાબને શાબાશી આપી. ગુલાબના આ સાહસની વાત તે દિવસે વર્તમાનપત્રમાં પણ છપાઈ. હવે જોઈએ વાતચીત. તેમાં પહેલું છે, કુસુમે તરત જ ઝટકાથી હાથ બહાર ખેંચી લીધો, તેની આંગળીઓમાંથી લોહી નીકળતો હતો. એ વાંચી તમને શું થયું? બીજું છે, તમને ગુલાબને શાબાશ કહેવાનું મન ક્યારે થયું? ત્રીજું છે, તમે કોની સાથે શાળામાં આવો છો? જાતે કે મમ્મી કહ્યું હોય તેની સાથે શા માટે? ચોથું છે, જેમાં શરીરને નુકસાન થાય તેવું જોખમ હોય એવું સાહસ કામ કોઈએ કર્યું હોય તેવા પ્રસંગો યાદ કરીને કહો. અને પાંચમું છે, ગુલાબ તમારી શાળામાં આવે તો તમે તેને કેવા પ્રશ્ન પૂછશો?
અને છઠ્ઠું છે તમે ગુલાબને ઇનામમાં શું આપો। હવે જોઈએ આપણે કે ચાલો ગાઈએ ગીતડું ધમાચકડે। પછીનું છે ઓળખું, તેમાં છે એ સાપનું ચિત્ર છે, તેમાં ઝેરી સાપ અને બિનઝેરી સાપ બંનેનું ચિત્ર છે। હવે આપણે જોઈએ આગળ કે સાંભળો અને સમજો, તેમાં છે વિદ્યાર્થીઓને સાપ કે અન્ય ઝેરી જીવજંતુઓ કરડે ત્યારે શું કરવું તે વાંચી સંભળાવો અને સમજાવો। વર્ગખંડમાં તેની ઘટનાની મોક ડ્રિલ કરાવો। હવે તેમાં છે સાપ કે તેવા બીજા ઝેરી જીવજંતુ કરડે ત્યારે આટલું યાદ રાખો। તેમાં પહેલું છે કે તમને કે બીજાને સાપ કે અન્ય જીવજંતુ કરડે ત્યારે ડરીને રડારોડ કે બૂમાબૂમ કરવા નહીં, હિંમતથી કામ લેવું અને 108ને બોલાવવું। બીજું છે જેને સાપ જીવજંતુ કરડ્યું હોય તેને પ્રાથમિક ઉપચાર આપો। અને ત્રીજું છે ડંખની જગ્યાએ ધરેણા કે બૂટ પહેર્યા હોય તે કાઢી નાખો, ડંખ પર પાટો બાંધી દો। પાટો છે એ કચકચાવીને ન બાંધવો। પછીનું છે ઘાવ સાથે કોઈપણ છેડછાડ કર્યા વગર દર્દીને દવાખાને પહોંચાડો। દર્દીને ત્યાં સુધી કોઈપણ દવા ન આપવી, દર્દીને જરા પણ હલનચલન ન કરવા દેવું। હવે આપણે આગળ જોઈએ સાચું કે ખોટું તે કહેવાનું છે। તેમાં પહેલું છે મમ્મીએ ગુલાબને એકલા નિશાળે જવા કહ્યું। બીજું છે કુસુમને ખબર હતી કે તેને સાપ કરડ્યો છે। ત્રીજું ગુલાબને કંઈક ખબર હતી એટલે એણે દફતરનું મોં બંધ કરી દીધું। અને ચોથું કુસુમ દવાખાને પહોંચી કે તરત ડૉક્ટરે તેની સારવાર શરૂ કરી દીધી। પાંચમું છે કુસુમના દફતરમાં સાપ શાળામાંથી ભરાયો હતો। અને છઠ્ઠું છે ડૉક્ટરે કુસુમને જણાવ્યું કે એને સાપ કરડ્યું હશે। સાતમું છે ગુલાબે કુસુમને સાપ કરડ્યો છે એની સાબિતી આપવા દફતરનું મોં બંધ કર્યું। અને આઠમું છે ગુલાબે ડર્યા વગર સમયસર પાટો બાંધીને કુસુમને બચાવી લીધી। નવમું છે સાહેબ ડૉક્ટરને બતાવવા સાપને સાથે લઈ ગયા હતા। અને દસમું છે બીજાને બચાવતા મૃત્યુ પામેલા બાળકોને રાષ્ટ્રપતિ બાલવીર એવોર્ડ આપે છે। હવે આપણે જોઈએ કે નીચેનામાંથી કોણે સાહસ કર્યું કહેવાશે, ચર્ચા કરો। તેમાં પહેલું છે કે પાણીના ટાંકામાં પડેલા બાળકને બહાર કાઢવું। બીજું છે કૂવામાં પડી જતા ઝાડની ડાળી પકડીને બચી જવું। ત્રીજું છે કે અંધ માણસને રસ્તાની સામી બાજુ લઈ જવા। ચોથું છે નાળિયેરી પર ચડીને લૂમ લાવવી। અને પાંચમું છે રસ્તામાં ગળામાંથી ચેઇન તોડી જનારા બાઇક સવારને ધક્કો મારી પાડી નાખી પકડાવી દેવું। છઠ્ઠું છે ઘરમાં ઘૂસેલા મારકણા બળદને દોરડાથી થાંભલે બાંધવું। સાતમું છે તળાવમાં તરતી કાગળને હોડીને ડૂબતી બચાવી લેવી। અને આઠમું છે વીજળીનો કરંટ લાગેલા છોકરાને લાકડીની મદદથી છૂટો પાડી બચાવવું। ચાલો ગાઈએ ગીતડું ધમાચકડી। હવે આપણે જોઈએ અમૃત કાકાનો પર્વત, તેમાં છે એક ચિત્ર આપેલું છે। હવે આપણે જોઈએ કે આ ચિત્રમાં શું શું જોઈને તમને હસવું આવ્યું અને ચિત્રમાં રંગ પૂરો સાંભળો। પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી। આર્યન તેના મિત્ર સાથે વાત કરતો હતો। શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી રહી હતી। બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી એવા અવાજોથી બજાર ભરાઈ ગયું હતું। નજીકના પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાંની દુકાનમાંથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા। બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાસકો, તેલ વગેરે ખરીદીને થેલીમાં મૂકતા હતા। હર્ષદભાઈ તેમની કિચુડ કિચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવીને ટ્રીન ટ્રીન કરતા જતા હતા। પાર્થેશભાઈ અને જયશ્રીબહેન હર્ષવર્ધનને રસી મૂકાવવા દવાખાને જતા હતા। પ્રેમજીભાઈ ફુગા લઈ બજાર વચ્ચે ઊભા હતા। ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય, ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો। તેનું ડુંગર જેવડું માથું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત, જેવું એનું નામ તેવું એનું કામ। કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં, એ જાય એ જાય। હવે આપણે જોઈએ વાતચીત, તેમાં છે પહેલું કે તમને કોના કોના નામ યાદ રહ્યા। બીજું જે તે વ્યક્તિ વિશે શું યાદ છે, દાખલા તરીકે અમૃત કાકા વિશે શું યાદ છે તે કહો। ત્રીજું છે બળદ આવ્યા પછી બજારમાં શું થયું હશે। અને ચોથું છે પર્વતથી બચવા અને બીજાને બચાવવા બધા શું કરશે। પાંચમું છે જો અચાનક વરસાદ પડ્યો હોત બધાએ શું કર્યું હોત। હવે છે અમૃત કાકાનો પર્વતમાંથી પ્ર ટ્ર વય પ્ર મૃ ત્ર
જેવા અક્ષરવાળા શબ્દોની નીચે લીટી દોરો. તેમાં પહેલું છે પ્ર, પ્રુ, પર. આમ લખાય પર્વત નહીં પણ પર્વત લખાય. એવી રીતના આપણે જોઈએ કે હર્ષદ, પરકાશ, પરુથવી, ગર્વ અને પરેમ આ બધા છે શબ્દ કેવી રીતે લખાય તે સામે લખેલા છે. હવે આપણે જોઈએ ફકરો વાંચે ચિત્રને આધારે અમને ઓળખી કાઢો અને નામ લખો. તેમાં પહેલું છે કે મારી પાસે બે પૈડાવાળું વાહન છે. બીજું છે હું મારા મમ્મી પપ્પા સાથે છું. ત્રીજું મારે ચાર પગ છે. ચોથું હું મિત્ર સાથે વાત કરું છું. પાંચમું મારે ચાની દુકાન છે. છઠ્ઠું હું અમૃત કાકાનો બળદ છું. સાતમું હું દૂધ વેચું છું. અને આઠમું હું ફુગાવાળું છું. હવે આપણે જોઈએ કે બધાના નામ ચિત્રોમાં લખો. તેમાં છે ચાલુ ગાઈએ ગીતડું ધમા ચકડી. તો તેમાં છે પેલું વાક્ય ભેટ તો નાનકડી ગુલાબ સાહસ મોટું અને અમૃત કાકાનો પર્વત ના વાક્યો ભેગા થઈ જાય તો તે છૂટા પાડી ફરીથી લખો. એમાં પહેલું છે જેવું એનું નામ તેવું એનું કામ. બીજું છે ગામના છેડે ખેતરમાં ઘર. ત્રીજું છે તે બ્રશ અને કાસ્કો થેલીમાં મૂકતા હતા. ચોથું તે સાયકલ પર જતા હતા. પાંચમું આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો. છઠ્ઠું તેણે તરત જ ઝાટકાથી હાથ પાછો ખેંચ્યો. સાતમું લારી ધીમે ધીમે આગળ જતી હતી. આઠમું આ દુપટ્ટો કોણે બાંધ્યો. નવમું એ તો દોડ્યો બજારમાં. અને દસમું એ સમજી ગઈ કે શું બન્યું છે. હવે છે નાનકડી ગુલાબ સાહસ મોટું તેના જે વાક્ય છે તે આમાં લખવાના છે. અને બીજામાં છે કે અમૃત કાકાનું પર્વત તે વાક્ય ગોતી અને લખવાના છે. હવે આપણે જોઈએ કે ચારણ કન્યા. તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી આખી કવિતા બાળકોને બતાવો અને સંભળાવો તેમજ નીચેની પંક્તિઓનું વારાફરતી ઝીલગાન કરાવવું. સાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે. ગીરકાંઠાનો કેસરી ગરજે. નાનો એવો સમંદર ગરજે. જડબા ફાટે ડુંગર જાણે ડાચા ફાટે. બરછી સરખા દાંત બતાવે. લસલસ કરતી જીભ ઝુલાવે. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા. બાળી ભૂડી ચારણ કન્યા. ઝાડ ચડંતી ચારણ કન્યા. પહાડ ઘૂમંતી ચારણ કન્યા. નેસ નિવાસી ચારણ કન્યા. ડાંગ ઉઠાવે ચારણ કન્યા. ત્રાળ ગજાવે ચારણ કન્યા. હાથ હિલોડી ચારણ કન્યા. પાછળ દોડી ચારણ કન્યા. ઊભો રહેજે ત્રાળ પાડી કે ઊભો રહેજે. ગીરના કૂદતા ઊભો રહેજે. કાયર દૂધતા ઊભો રહેજે. પેટ ભરાતું ઊભો રહેજે. ભૂખ મરાતું ઊભો રહેજે. ચોર લૂંટારા ઊભો રહેજે. ભયથી ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો. હાથીનો હણનારો ભાગ્યો. મોટો વીર મૂછાળો ભાગ્યો. નાનકડી છોડીથી ભાગ્યો. આ કાવ્ય છે તે ઝવેરચંદ મેઘાણીનું છે. ચારણ કન્યાની શક્તિ અને સાહસ દર્શાવતા શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. બીજું છે સિંહની ભયાનકતા દર્શાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ત્રીજું છે કે ભયાનક સિંહ માટે ચારણ કન્યા ક્યાં ક્યાં શબ્દો વાપરે છે. તેના પછીનું છે કે સિંહ શા માટે ભાગ્યો હશે. મિત્રો સાથે ચર્ચા કરીને વર્ગમાં રજૂ કરો. પછીનું છે કે જે પંક્તિ વાંચે તમને બીક, ચિંતા કે ખુશીની લાગણી થઈ હોય તે પંક્તિ લખો. તેમાં છે પહેલાં જે બીક લાગે એવી હોય તેવી પંક્તિ લખવાની છે. બીજી ચિંતાની અને ત્રીજી ખુશીની જે પંક્તિઓ છે તે લખવાની છે. પછીનું છે કે પાત્રને લાગુ પડતા શબ્દો તેની નીચે લખો. ડાચા ફાટે, બાળી ભૂડી, ગીરકાંઠાનો કેસરી, નેસ નિવાસી, પેટ ભરું, ઝાડ ચડંતી, બરછી સરખા દાંત, પહાડ ઘૂમંતી, 14 વર્ષની, વનરાજાનો રાજા. પછીનું છે ચારણ કન્યા અને સાવજ. હવે આપણે જોઈએ વાતચીત. તેમાં છે પેલું સિંહ ગરજે અને વાદળ ગરજે તો કેવા અવાજ થાય. બીજું જો તમને રસ્તામાં સિંહ મળે તો તમે શું કરો. ત્રીજું તમે કૂતરા, બિલાડી, સસલું, પોપટ જેવા પાલતુ પશુ પંખી સાથે રમ્યા હોય તેની વાત વર્ગમાં કહો. અને ચોથું છે આ કાવ્યની કઈ પંક્તિ તમને સૌથી વધુ ગમે. વર્ગમાં તે પંક્તિ મોટેથી અભિનય સહિત ગાવો. પછીનું છે કે નીચેનામાંથી કઈ કાવ્ય પંક્તિ આ કાવ્યની નથી તે ઓળખી છેકી નાખો. હવે તેમાં છે કે ડુંગર જાણે ડાચા ફાટે, સાવથ જેવી સીચો પાડે, લસલસ લસલસ
જીભ ઝુલાવે, પટપટ પટપટ પૂંછ હલાવે, ગરબે ઘૂમતી ચારણ કન્યા, આભે ઉગતી ચારણ કન્યા, ત્રાળ ગજાવે ચારણ કન્યા, તલવાર ચલાવે ચારણ કન્યા, માથા ભારે ચારણ કન્યા, ગીરના કૂદતા બેસી જાજે, કાયર દૂધતા બેસી જાજે, ડુંગરનો ચડનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, મોટો વીર મુછાળો ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. હવે જોઈએ વાર્તા બનાવો. તેમાં છે કે આપેલા પ્રસંગમાંથી કોઈ પણ એક પ્રસંગ પસંદ કરો અને જૂથમાં તેની વાર્તા બનાવો. કઈ જગ્યાએ બન્યું, શું શું બન્યું હશે, કોણે શું શું કર્યું હશે અને છેલ્લે શું થયું હશે. હવે તેમાં પહેલું છે, નાનકડી ધૂળીએ એના નાના ભાઈને વાઘના મોંમાંથી બચાવ્યું. બીજું છે, પોતાની વીંટળાઈ ગયેલા મોટા અજગરને નાના રાજુએ પગાડ્યું. અને ત્રીજું છે, પાણીની ટાંકીમાં પડી ગયેલી આલિયાને સંકેતે બચાવી લીધી. હવે છે કે જરા હસીએ. તેમાં છે ચુન્નુ. મુન્નુ, તું બંદૂક લઈને દરવાજે કેમ ઊભો છે? મુન્નુ, મારે સિંહને ભગાડવા જવું છે. ચુન્નુ, તો જતો કેમ નથી? મુન્નુ, બહાર કૂતરું બેઠું છે એટલે. થેન્ક યુ.